મારી મમ્મી અંકલેશ્વર ગઈ હતી શનિ રવિમાં. સેટરડે સન્ડે મારા મામાનું ઘર છે અંકલેશ્વર. હવે સન્ડે ઇવનિંગ એમને પાછા ફરવાનું હતું અને મારા અમુક ફ્રેન્ડ્સ મારા ઘરે આવેલા હતા. તો મને કહે કે આંટીને ફોન તો કર, ક્યાં પહોંચ્યા, કેટલી વારમાં આવશે? મેં કીધું જો 6 વાગે નીકળ્યા છે એટલે આવશે એમના ટાઈમે. મને કે તો 8 વાગવા ફોન કરીને પૂછતો ખરો કે કેટલે છે. મેં કહું જરૂર શું છે આટલા બધા અધીરા થવાની, આવશે એમની રીતે. આજકાલ આ ફોન આવી જવાથી આપણને બધાને આદત પડી ગઈ છે, કેટલે પહોંચ્યા કેટલે પહોંચ્યા આવી ઇન્કવાયરી કરતા રહેવાની. થતું હોય છે ને, આપણે કોઈ એક જગ્યાએ મળવાનું નક્કી કર્યું હોય કે ભાઈ ફલાણા મોલ ઉપર કે સિનેમા હોલમાં, શોપિંગ મોલમાં, થિયેટર પર 8 વાગે મળીશું, તો 7:30 વાગ્યાથી બધા ફોન ઉપર જ હોય. આઈ હેવ લેફ્ટ, હેવ યુ લેફ્ટ, રીચિંગ ઇન 10, રીચિંગ ઇન 5, કોઈ લખે આઈ એમ ઓન ધ વે, કોઈ લખે અબાઉટ ટુ લીવ, કોઈ કે આઈ હેવ ઓલરેડી રીચ્ડ. અને પણ અર્થ શું છે આ બધી એક્સરસાઇઝનો? તમે વોટ્સએપના ગ્રુપમાં જુઓ, સતત આવું જ ચાલતું હોય મળવાના ટાઈમે. સતત અજંપામાં રહેવું કે સામે વાળો ક્યાં પહોંચ્યો, એ તો વેસ્ટ ઓફ એનર્જી છે. યાદ કરો જ્યારે ફોન નહોતા, વોટ્સએપ નહોતું, ત્યારે પણ લોકો મળવાનો ટાઈમ નક્કી કરતા, જગ્યા પણ નક્કી કરતા, એન્ડ વિધાઉટ કોન્સ્ટન્ટલી ઇન્ફોર્મિંગ ઈચ અધર એ મીટિંગ માટે પહોંચી પણ જતા. જ્યાં નક્કી કર્યું હોય અગાઉથી ત્યાં મળતા પણ ખરા, અને પહેલા એ લોકો એફિશિયન્ટલી કામ કરતા જ હતા ને. આ તો આ સતત એકબીજાને ઇન્ફોર્મ કરવામાં એનર્જી લોસ થાય, અને અંતે માણસ જે ટાઈમે પહોંચવાનું એ ટાઈમે જ પહોંચતો હોય છે. આપણે ફોન કરવાથી કે 10 મિનિટ વહેલો ના પહોંચી જાય, ઉપરથી ફોન કરીએ એટલે એ સ્ટ્રેસમાં આવી જાય, ભગાવે ફટાફટ ભગાવે. હવે એને એને આપણા ફોનને કારણે સ્ટ્રેસ થાય, એવું શું કરવા કરવાનું? રિલેક્સ રહેવાની જરૂર છે. આમ સતત ચિંતા કર્યા કરતા કે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા, આ ક્યાં પહોંચ્યા સવાલ જ કાઢી નાખો છો. હા, મીટિંગનો ટાઈમ થઈ ગયો, એના પછી 15 મિનિટ વીતી ગયો, એના પછી વાત બરાબર છે કે તમને એમ થાય કે યાર મોડું થયું, એની પહેલા શું છે? રેડિયો મિર્ચી પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.